સમગ્ર ગુજરાતને ગુજરાત ને માવઠા એક્સો અઢાર તાલુકામાં એક ઇંચ વરસાદ વરસ્યો તો તાલુકામાં થી વધુ વરસાદ નોંધાયો ગુજરાત પર વેસ્ટર્ન ડિસ્ટર્બન્સથી સર્જાયેલું માવઠાનું સંકટ હજુ ટળ્યું નથી સૌરાષ્ટ્ર કચ્છમાં ચાલીસ થી પચાસ કિલોમીટર પ્રતિ કલાકની ગતિએ પવન ફૂંકાવા ઉપરાંત વરસાદની હવામાન વિભાગ તરફથી આગાહી કરવામાં આવી છે અમરેલીના સાવરકુંડલામાં સૌથી વધુ ત્રણ ઇંચ ભરૂચના નેત્રંગમાં બે ઇંચ નર્મદાના ગરૂડેશ્વરમાં તિલકવાડા અને વાલિયામાં પોણા બે ઇંચ સુરતના ઓલપાડમાં સવા ઇંચ અમરેલી શહેર મહેસાણાના બેચરાજી કચ્છના ગાંધીધામ અને નર્મદાના નાંદોદમાં એક ઇંચ વરસાદ વરસ્યો હતો ગુજરાતમાં સોમવારના આવેલા આંધી વરસાદથી ભારે ખાના ખરાબી સર્જાઈ રાજ્યમાં કુલ સાત પૈકી ચાર વ્યક્તિના મોત થઈ ગયા વીજળી પડવાના કારણે અમરેલી બોટાદ સુરેન્દ્રનગર ભાવનગર મોરબી ભરૂચ નર્મદા આણંદ વડોદરા મહેસાણા અને સાબરકાંઠા જિલ્લો સૌથી વધુ અસરગ્રસ્ત છે કુલ સાત વ્યક્તિના મોતમાંથી ચાર વ્યક્તિના વીજળી પડવાના બે ના ઝાડ પડવાથી અને એક વ્યક્તિનું પતરું ઉડતા મોત થઈ ગયું કુલ એકસો સાત પશુઓના મોત થયા છે જ્યારે રાજ્યના ચાર ગામમાં અગિયાર ટાઉનમાં વીજળી ડૂલ થઈ ગઈ છે હાલ તમામ સ્થળે વીજ પુરવઠો પૂર્વવત થયો છે જ્યારે કુલ બાર સબસ્ટેશન અસરગ્રસ્ત થયા તે તમામ પૂર્વવત કરી દેવાયા બે હજાર છસો ચાર ફીડર્સને અસર થઈ હતી જે પૈકી મોટા ભાગના પૂર્વવત થયા છે જ્યારે કૃષિ ક્ષેત્રના બસો અઠ્ઠાણું ફીડર રિપેર કરવાના બાકી છે રાજ્યમાં કુલ એક હજાર ત્રેવીસ વીજ થાંભલા પડી ગયા જે પૈકી પાંચસો બાવીસ નવા નાખી દેવાયા છે જ્યારે નવા વીજ પોલ પણ ઊભી કરવાની કામગીરી ચાલુ છે આંધીના કારણે ઓગણચાલીસ ટ્રાન્સફોર્મર બળી ગયા જે પૈકી નવ રિપેર થઈ ગયા અને ઓગણત્રીસનું હજી રિપેરિંગ કામ બાકી છે